नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી વિજલપુર પાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોરોનાને લઈ સામાન્ય સભા 31 મે 2021ના રોજ ઓનલાઈન વેબિનારથી મળશે, જેમાં કમિટીની રચના જેવા મહત્વના કામોનો પણ સમાવેશ કરવામાં આવશે। નવસારી વિજલપુર પાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તો થઈ ગઈ, પરંતુ એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ વધતા કમિટીની રચના થઈ શકી ન હતી। एक वक्त सभा बोलावानो प्रयत्न तो करायो, पण कोविडनी गंभीर स्थिति ने लई सभा बोलावी शकाई न हती। हाल पण कोरोनाना केसो सतत बहार आवी रह्या छे, जेथी नगरपालिकाना सभाखंडमां सभ्योने बोलावी बधाने एकत्र करी सामान्य सभा योजवी हितावह नहोती। आ स्थितिमां पालिकाए सभा ऑनलाइन बोलावानो निर्णय कर्यो छे, त्यारे आगामी सामान्य सभा 31 मे सोमवारे सांजे 4 कलाके ऑनलाइन वेबिनारथी मळशे। સભામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલ સભ્યો અને સીઓ વગેરે પણ મોબાઈલના માધ્યમ થકી જોડાશે। ઓનલાઈન સભામાં નગરપાલિકાના એક્ઝિક્યુટિવ સહિતની કમિટીની તથા આ કમિટીઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય 55 જેટલા કામ પણ હાથ ઉપર લઈ તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે। અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પાલિકા 98 વર્ષ જૂની છે અને તેના ઇતિહાસમાં હાલમાં ચાલતી કોવિડની અસામાન્ય સ્થિતિને લઈ પ્રથમવાર સામાન્ય સભા ઓનલાઈન બોલાવવાની ફરજ પડી છે। ત્યારે આ મામલે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ આપણને શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ। હાલમાં જે કોરોનાની બીજી લહેરને કારણે જે પરિસ્થિતિ વકરી હતી, એના કારણે સરકારશ્રીએ મોટા સંખ્યામાં ભેગા થવાની મનાઈ કરેલી છે। આવા સંજોગોમાં સમિતિઓની રચના બીજા અગત્યના કામો હોય તો નગરપાલિકાએ સામાન્ય સભા બોલાવવાની થાય એના માટે થઈ અને સરકારશ્રીએ પરિપત્ર કર્યો છે કે આવા સંજોગોમાં જો મીટિંગ બોલાવવાની થતી હોય તો ઓનલાઈન બોલાવવાની રહેશે અને એના માટે સરકારે પરિપત્ર કરી અને જરૂરી સૂચના જાહેર કરેલી છે। એ અનુસંધાને આપણે ઓનલાઈન સભા બોલાવીએ છીએ। આ હતો નવસારીથી પરેશ રાઠોડનો અહેવાલ। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।